મારું નામ ભાવનાબેન છે. ભાવનાબેન ઉમા કંકડિયા. અચ્છા. મારા જીવનમાં બે બેબી જ છે. બરાબર. મારા મિસ્ટરને આંખે ઓછું દેખાય છે અને ઘરની તકલીફ છે. આજે જ એક ભાઈ ઘઉં આપી ગયા, ચોખા આપી ગયા. એવું? હા. તો મતલબ પહેલા તમારા હસબન્ડ શું કામ કરતા હતા? હીરામાં જાય છે. એમ? હીરામાં જાય છે. તો તમારા કોઈ છોકરા ઉકરા છે? નહીં, બે બેબી જ છે મારે. અચ્છા. બે બેબી છે. અને બા? તમારા બા મારા ભેગું, મારા સાસુ મારા ભેગું રહે છે. તકલીફમાં એવું, બે બાબા બેબી જ છે, બે બેબી છે, બાબો નથી. બરાબર. એટલે મેં તમારા વિડીયો જોયા હતા, એટલે મને એવું થયું કે લા હું મદદ માટે ફોન કરું, એટલે મેં તમને તમારા સંસ્થામાં ફોન કર્યો મદદ માટે. બસ. આજે એક ભાઈ ઘઉં ને ચોખા આપી ગયા હતા અને એમના પૈસે 2 કિલો દાળ આપી ગયા. અચ્છા. પહેલા કઈ રીતે ચાલતા હતા? બસ પહેલાં તો હું પોતે હીરામાં જતી, પહેલાં થોડોક ટાઈમ જતી. હવે અત્યારે મારા પગ ચાલતા નથી એટલે જતી નથી. એટલે અત્યારે એવો વિચાર છે કે આવી રીતે કઈ નાસ્તાનું કે એવું કરું, મદદ મળે ને નાસ્તાનું ને એવું કરું તો મારું ગુજરાન ચાલી રહે. કારણ કે ભાઈ બાબા તો છે નહીં, બે બેબી ઉપર મારું કંઈ એકને પરણાવી દીધી. હવે બાનું કંઈ કામ આવીને ઊભું રહે તો કોણ કરે પછી મારે? નાનો મોટો કંઈ ધંધો તો આપણે કરવો જ પડે. સાચી વાત છે. તો આ જો તમારું ઘર છે, આ મતલબ ભાડા ઉપર છે? હા, આ ભાડાનું મકાન છે. ખોડિયાર નગરમાં રહેતા હતા, ત્યાં પાણી ભરાયું તો બધું ઘઉં કોકે આપેલા હતા એ બગડી ગયો, સામાન ઘણો બગડી ગયો. મારી પાસે એક ગણે ફ્રીજ અપાયું હતું એ બી બગડી ગયું. એટલે પછી આ બાજુ આવતા રહ્યા. બેબીના લગ્ન કરીએ તો કોઈ જગ્યા તો જોઈએ ને થોડી, એટલે અહીંયા આવતા રહ્યા ભાડે. આ ભાડે છે. તો લગ્ન તમારે મતલબ કઈ રીતે કરવાનું? સમૂહમાં લગ્ન કરવાના છે. સમૂહ લગ્ન? સમૂહ લગ્નમાં. કારણ કે આપણે ઘરમાં સગવડ જ નથી તો દેખાવ કરીને કોઈ અર્થ નહીં ને ભાઈ. ના, સાચી વાત છે. સમૂહ લગ્ન બી સારા હોય. આજ તો લોકો સમૂહ લગ્નમાં વધારે કરે છે તો આમાં કોઈ તકલીફ નથી. તો બીજું જે તમારા પહેલાથી એવું છે યા પછી બાદમાં તકલીફ આવી? પહેલા થોડું સારું હતું કે આપણે શાંતિથી 2 ટાઈમ રોટલો ખાઈ શકતા. અત્યારે ઘણી વાર નથી, અઠવાડિયે 2 વાર ના મળે. આજે બી 250 લઈને અમે ચલાવ્યું, એટલી તકલીફ છે. ક્યારેક તો 2 દિવસ ભૂખે રહી જાય, કોઈને કહીએ ના કે. ના ના બેન, સાચી વાત છે. જે આજકાલ મિડિલ ક્લાસ લોકો પણ વધારે તકલીફમાં છે. આ લોકો કંઈ માંગી પણ નથી શકતા, કોઈને કહી પણ નથી શકતા. કોને કહેવાનું? બટ તકલીફ તો લોકોને બધાને હોય, કેમ કે એમનું થોડુંક કહે કે લોકો સારા જોઈએ, સારા કપડાં જોઈએ, સારા લોકોને જોઈએ તો કહે કે એમનું શું તકલીફ હોય. લેકિન એમનું જે તકલીફ હોય તો આ જ સમજે. અમે આ બેબી છે, કોઈ દિવસ 500 નો ડ્રેસ હારો નથી પહેરાયો. રડો નહીં બેન તમે, કેમ કે આપણે પણ જોતા રહીએ છીએ. ઘણા બધા લોકો હોય તો આપણે ક્યારે પણ લોકોના હાવભાવ અને વેશભૂષાથી નહીં ઓળખાણ કરીએ. કેમ કે ઘણા બધા લોકો એવું હોય કે જે પરિવારમાં રહે છે, જે ખાનદાનમાં રહે છે, લેકિન અમુક શરીરના કારણે અને અમુક બીજા બાબતના કારણે આ લોકોની પરિસ્થિતિ ખરાબ. અત્યારે ઘરમાં હું આમને દેખાતું નથી, હું કમાવું એવી છું તો આ બે પગની તકલીફ છે. બે પગના ઘસારા કીધા, પણ કશો વાંધો નહીં, આપણે હીરાના ઘસી શકીએ તો ઘેર બેઠા કોઈ ધંધો તો કરી શકીએ ને. ના ના, સાચી વાત છે. આ હિંમત તો હોવા જોઈએ. હા, આપણે સાંજ પડે 5-5 નું કામ કરીને ગુજરાન તો ચલાવવું ને આપણું. સાચી વાત છે. આપણા સમયમાં ઉતાર ચઢાવ આવતા રહે, આજે આપણા સારા ખરાબ સમય છે. કાલ ઉઠીને તમારા લોકો જેવા મદદ કરે ને થઈ જાય તો હું બી સંસ્થામાં કંઈ કરી શકું ને. 2-5 રૂપિયાની મદદ મારી સગવડ હોય એટલું કરી શકું. આ હિંમત મોટી વાત છે કે આજ આપણે અગર મદદ લઈ રહ્યા છીએ તો ભવિષ્યમાં કદાચ આપણા પોઝિશન સારા થાય તો આપણી પણ ફરજિયાત હોય કે આપણે આ રિટર્ન આપીએ અને બીજા લોકોની મદદ કરીએ. અને મારા માણસ જોડે હું ના ઊભી રહું તો કોણ ઊભું રહે? બિલકુલ બિલકુલ. એટલા માટે મેં મદદ માંગી. તમે તો આપણા સાસના પણ એટલું ખ્યાલ રાખો છો. હું તો ઘણા બધા લોકોના જોડે કે આ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી દે, ની રાખે. હું જે ખાઈશ એમને ખવડાવીશ. આ મોટી વાત છે. આ તમારી સંસ્કારની વાત છે. મારે કોઈ પેન્શન થતું નહીં સાહેબ. વિધવા પેન્શન તો પહેલા ગઈ 2-3 વખત તો કે તમારે ભાડા કરાર માંગતા હતા, કરાર માંગતા મકાન માલિક કે કરાવી આપે ભાડા કરાર. અત્યારે હવે અત્યારે આ નીકળી છે તો હવે ભાડા કરાર નથી, ભાડા કરાર કાઢી આપ્યો. હવે જવું છે. હવે ના ના, એમનો પ્રોસેસ તમે કરાવી લો. આમાં કોઈ સહયોગ લાગે ને મને કહેજો, આમાં તમને મળી જાય. ભાડા કરાર પછી તમને થઈ જાય તો કેમ કે 1500 ગવર્નમેન્ટ ના હેલ્પ મળે તો તમને સારું પણ થાય, થોડું હેલ્પ મળે. બીજું કઈ ને આપણે ક્યાંક જવું આવું એ ઘરમાં થોડીક મદદ થાય. વધારે 1000-1500 આવે તમારે થોડી ઘરમાં મદદ થાય. અમારા ઘરમાં આ જ રીતની પરિસ્થિતિ, કોઈ વસ્તુ છે નહીં વધારાની. જોઈને તમે ખુરશી બાજુમાંથી લઈને બેસાડે તમને.
ચલો કઈ વાંધો નહીં બેન, તમે મહેનત કરવા માંગો છો તો બધું સારું. મહેનત કરીશ, મારી પાસે રૂપિયો હશે ને તો હું મહેનત કરીશ. રૂપિયો જ નથી તો હું મહેનત શું કરું? તમે તમે મદદ કરો છો તો હું મહેનત કરીશ તમ તમારે. ના ના, સાચી વાત. આપણે સ્ટાર્ટિંગમાં કોઈના સહયોગ કરતા હોઈએ કે આગળ જીવન માટે આપ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહે, કે તમે હાથ પગ છે, તમારા પાસે હિંમત છે, તો ચલો પૂજીના લીધે તમે કંઈક માત ખાતા. હું આમની ઉંમર નહીં થઈશ પછી કશું નહીં કરી શકું. છોકરીઓના આશરે આપણે થોડી બેસી રહેવાય છે. ના ના, સાચી વાત છે. એટલે માટે અત્યારે હાથ પગ ચાલે છે તો મજૂરી કરવા હું તૈયાર છું, મહેનત કરીશ. તમારા અંદર કોઈ મતલબ હુનર છે એવું કંઈ બનાવી શકો તમે? હા, નાસ્તા પાણીમાં હા બધું મને આવડે છે. ભજીયાનું શાયદ બંધ થઈ જાય ને તો હું સમોસાનું કરી શકું, ઇડલી સંભારનું કરી શકું, ઢોંસાનું કરી શકું, પછી પૂરી શાકનું કરી શકું, બધું મને આવડે છે. ચલો સાચી વાત છે, તો સારું કહેવાય આ તો. તમારા નાસ્તા પાણીમાં ભજીયાના જો અઠવાડિયું ના ચાલે ને તો હું પાછળ બીજું કોઈ બી કરી શકું, બાકી લારીને બંધ તો ના થવા દઉં. ચલો બેન સારું, તો આપણે આમાં સપોર્ટ કરીએ અને મને થોડોક ટાઈમ આપો, કેમ કે આ અમદાવાદ શહેર છે અને મારા માટે પણ નવું છે. તો આપણે એક દિવસના ટાઈમ લાગશે, આપણે તમારા માટે કોઈ એવું કરીએ જેથી તમારા એક રોજગાર ચાલુ થઈ જાય તમારા ઘરના નજદીકમાં, કે તમે બધામાં મળીને કામ કરો, તમારા દીકરી છે તમે છો, તો તમારા પરિવાર આગળ સારી રીતે ચાલે, હે ને બેન? તો મને થોડુંક સમય આપો તો પછી આપણે બધું એક સેટઅપ કરીએ, ઠીક છે? આ બા છે ને ઉંમર લાયક, તો એ સ્ટોન લગાવવાનું મળે ને તો લગાવે છે બિચારા. અચ્છા, એમનું જોવાય આંખથી? હા, દેખાય. બે આંખે ઓપરેશન કરાવી આંખે મોતી ઉતરા, બે આંખે મોતી ઉતરા. કેટલી ઉંમર છે બા તમારી? 75. 75 વર્ષ છે. 11 મહિનામાં 75 બેસે. ચાલો ને બેન, આ બહુ સારી વાત છે. તમે આપણા સાસના માં જેવા રાખો છો. આ રાખવું જ પડે ને, આજ મારે છોકરો હોત ને મને ના રાખે તો. સાચી વાત છે, એટલે મારે એમને તો રાખવા પડે ને. મારે 3 બેબી છે એવું વિચારીશ. ના ના, બિલકુલ બિલકુલ. ચલીએ આપણે સપોર્ટ કરીએ અને મને થોડુંક ટાઈમ આપો, આપણે બધું સેટઅપ કરીને તમારા માટે કંઈક કરીએ જેથી તમારા જીવન આગે સારા ચાલે, હે ને? ચાલો બેન, જય શ્રી કૃષ્ણ. શું છે બેન? આ પગનો તકલીફ થઈ ગઈ, બે પગે ઘસારા થઈ ગયા. અચ્છા અચ્છા, એક્સરે કરાવ્યો? હા, એક્સરે સિવિલમાં કઢાવ્યો. કઈ વાંધો નહીં બેન, ચલો આપણે વેસીના કોઈ એવું ધંધા કરીએ જેથી આગળ સારું થાય, હે ને? આવી ગયો બેન બધું સામાન? હા આવી ગયો. ચાલો, આ કિરાનાનો સામાન છે ને? હા, કિરાનાનો સામાન. આજે તમારે ઓપનિંગ કરવું છે? હા, આજે ઓપનિંગ કરી જ નાખે માતાજીનું નામ લઈને. હા, ઓકે બેન, ઓકે બધું સામાન આવી ગયું તમારું? હા, બધું સામાન આવી ગયું. ચલો સારું, તમારા આટલામાં રોજગાર ચાલુ થઈ જાય. હા, ચાલુ થઈ અને તમે આપના ઘરમાં જે તકલીફ હતું તે બધું આપણા પૂરા કરી શકો છો. આ બરાબર સરસ લાગે છે, અત્યારે તો સારું લાગ્યું હવે કે ઘરમાં કંઈક છે.
તમે શું શું બનાવશો પછી? અમે કાલે સવારથી બટેકા પૌવા બનાવીશું અને બપોર પછી ભજીયાનું ચાલુ કરી દઈશું. અચ્છા, કાલે સવારથી જ, કારણ કે ગેસનો બાટલો ને એવું ભરાઈ આવું, પછી સવારથી ચાલુ કરી દઈશ. ચાલો, કંઈ વાંધો નહીં, તમે સવારથી આપણા જે પણ નાસ્તાના પ્રોગ્રામ હોય તે ચાલુ કરીને અને આપણા દુકાનના આગળ બઢાવો. આપણે કોઈ પણ આપીએ આ વસ્તુ તો આપણા એમનો સંઘર્ષ ન જોઈને આ વસ્તુ આપતા હોઈએ, અને પછી તમે જે એમને આગળ લઈ જાઓ તો આપણા માટે સારા સંતોષ કહેવાય. તમારે તમે જે કર્યું અમારા માટે બહુ સરસ છે, અને આવું નવું કરતા રહો બીજા માટે બી સરસ છે. અમારા માટે જે કર્યું અત્યારે સરસ છે, આ કર્યું બસ મારો ધંધો ચાલુ થઈ ગયો. આમાં રોજી રોટી મળી રહે એટલે અમારા આશીર્વાદ તમને. ચાલો, કઈ વાંધો નહીં, આજે તમને મદદ છે, આ સાંઈ આશીર્વાદથી તમને મહિલા છે. ઘણા બધા લોકો અમને સપોર્ટ કરતા રહે છે અને અમારા ટીમ તરીકે કામ કરતા રહે છે. આપણે તો માત્ર એક ચહેરા તરીકે તમારા સામે છે, લેકિન આ મદદના પાછળ ઘણા બધા લોકો હોય છે, હે ને? તો એમની પણ લાગણી હોય, એમના પણ આશીર્વાદ આપો કે એમના પરિવારમાં બધા સુખી રહે, સારા રહે. બેન, આજથી તમારી આ દુકાનની જિમ્મેદારી હે ને? હા, જિમ્મેદારી અમારી બરાબર. હવે અમે બી આ કમાઈશું અને બીજા માટે બી અમે બી ઉપયોગ બનીશું કમાઈને, બરાબર છે? હા, અને મહેનત કરીશું અમે આમાં. તમે અપાયું એ સરસ, અને અમે આમાં મહેનત કરીશું, વધારે વધારે પડતી મહેનત કરીશું. અમે બી કોઈને મદદ કરી શકીશું, બરાબર ને? અને આ આવ્યું અમારા માટે બહુ ખુશીનું છે. બહુ સરસ કર્યું. હા, આપના ફેમિલીના ધ્યાન રાખો, બાના ધ્યાન રાખો, અને આગળ વધો જીવનમાં, હા ને બેન? ઓકે ઓકે સાહેબ. કોઈએ નહીં અત્યાર સુધી કોઈએ નહીં કરી, પહેલી મદદ તમે કરી છે અને બહુ સરસ છે. તમે મદદ કરી અમારા માટે બહુ સારું કહેવાય. ચાલો, મારા પણ અમદાવાદમાં હું કોઈ કામથી આવ્યો હતો અને પછી તમારા વિશે મને ખબર પડી, તમારો કોલ આવ્યો, પછી આપણે અહીં આવીને અને ના ના બહુ સરસ છે. મેં કોલ એટલા માટે યુટ્યુબ પર જોયું, મેં કીધું ના કંઈક છે, મેં કીધું આપણે આપણે મદદરૂપ થયું, મેં કોલ કર્યો, સારું થયું, મને મળ્યું એટલે સારું કહેવાય. અત્યારે હું ધંધો બી કરીશ સાહેબ, દુકાન આપીએ છીએ આ દિવ્યાંગ માટે ઉતારે છે. અચ્છા, બટ કહેવાય કે તમારાથી જો હું મહિલા અને પછી તમારી કન્ડિશન જોઈ તો મને એવું લાગ્યું અંદરથી કે ના, આપણે મિડિલ ક્લાસ લોકો પણ હેરાન હોય, એવા પણ તકલીફમાં હોય, તો આપણે કોઈના વેશભૂષાથી નહીં જતા. આજે હું તકલીફમાંથી દૂર થઈ ગઈ, 99% દૂર થઈ ગઈ, કાલ ચાલુ કરીશ એટલે 100% પૂરું. હા, મને આમાં બહુ જ આનંદ થયો, મને આ મળ્યું એ. ચલો, આપણા ધ્યાન રાખજો, અને આપણે જ્યારે અમદાવાદ આવીએ તો તમારા દુકાન ઉપર મુલાકાતે આવજો અમારી મુલાકાતે. ચાલો ચાલીએ આપણે, અને દુકાનના ધ્યાન રાખો. ચાલો, જય શ્રી કૃષ્ણ.